મહીસાગરના લુણાવાડામાં શાળાઓની ફી વધારાના મુદ્દે શિવસેનાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલી કેટલીક શાળાઓમાં અંધાધૂધ ફી લેવાતી હોવાની જાણકારી મહીસાગર શિવસેના પ્રમુખને મળતા શિવસેનાના જિલ્લા પ્રમુખે શાળાઓમાં ફી સરકારના નીતિ નિયમો કરતાં વધુ લેવાતી હોવાના આક્ષેપ કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું ને શાળા સંચાલકો સામે પગલાં ભરવાની માંગ કરાઈ હતી. શિવસેના દ્વારા મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા માટે ગયેલ હતા. અમારો મુખ્ય વિષય હતો કે મહીસાગર જિલ્લાને લુણાવાડા તાલુકાની અંદર જેટલી ખાનગી શાળાઓ છે, એમાં લગભગ મોટાભાગની જે ખાનગી શાળાઓ છે એ શાળાઓની અંદર વ્યાપારીકરણ ચાલી રહ્યું હતું અને એક બિઝનેસ બનાવી દીધો છે. એક સરસ્વતીના મંદિર કહેવાવાળી જે વિદ્યાનું મંદિર જે સ્કૂલો હોય તેને આ લોકો વ્યાપારી હડ્ડો બનાવી દીધો હોય તેવું મને લાગ્યું. જેને લઈને અમે શિવસેના દ્વારા એક સ્ટિંગ ઓપરેશન કરીએ. સ્ટિંગ ઓપરેશનની અંદર અમુક શાળાઓ અમારી સામે આવી જે અંધાધૂંધ ફી લઈ રહી હતી અને જેને લઈને અમે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે ગયેલા હતા કે આવી શાળાઓ સામે કડકમાં કડક કાર્યવાહી નહીં કરવામાં આવે. તો અમે 30 દિવસ પછી તમને ફરી આવીને મળીશું અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું, ધરણા કરીશું. ઇકબાલ શેખ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ મહીસાગર.